हरिओम स्टूडेंट, सब्जेक्ट है इंग्लिश 1 स्टैंडर्ड 5 यूनिट 4 एमा एक्टिविटी 9 पेज नंबर 76 एक्टिविटी 7 छे एमा रायमती पोयम के पुट योर राइट हैंड इन ए पोयम आपणे लास्ट वीडियो में जोई गया एनु भाषांतर कर्यु अने एना शब्दोना अर्थ पण लखाया। एक्टिविटी 8 માં શું છે કે તમારા શિક્ષકની મદદથી ડુ વોટ આઈ સે રમત રમો અને હેલ્પલાઇન સૂચનાઓનો ઉપયોગ કરો। હવે આ તો એક ટાઈપનું ગેમ છે કે સ્કૂલમાં ટીચર અને સ્ટુડન્ટ હાજર હોય તો એ લોકો ભેગા મળી અને આવું કંઈક ગેમ રમે ને એમાંથી ભણે, પણ અત્યારે તો તમે લોકો ઘરે બેઠા ભણો છો એટલે આ પોસિબલ નથી। તો આજે જોવાનું છે પેજ નંબર 76 ઉપર એક્ટિવિટી 9 કે એમાં શું છે કે નીચેના સંવાદમાં જો ટીચર અને સ્ટુડન્ટ છે એમની વચ્ચે વાતચીત થાય છે તો એનું આપણે ભાષાંતર કરીશું અને શબ્દોના અર્થ પણ લખીશું। તો ટીચર શું કહે છે કે બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ। બી ક્વિક, ક્વિક એટલે ઝડપથી અથવા જલ્દી, ઝડપ કરતા બી ફાસ્ટ, જલ્દીથી। હરી અપ સ્ટુડન્ટ એટલે કે જલ્દી કરો વિદ્યાર્થીઓ, હરી અપ એટલે જલ્દી કરવું અને સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ। સ્ટુડન્ટ શું કહે છે, યસ મેડમ કે હા મેડમ, બરાબર। એ લોકોને કંઈક એક્ટિવિટી હશે તો ધીમું ધીમું કામ કરતા હશે એટલે ટીચર શું કહે છે કે જલ્દી કરો, ઝડપથી કરો સ્ટુડન્ટ, ઓકે। ટીચર શું કહે છે, ગીવ મી અ રિબિન, ગીવ એટલે આપવો કે મને રિબિન આપો। તો યાસ્મિન કરીને એક સ્ટુડન્ટ છે, શું કહે છે, હિયર યુ આર, અહીંયા તમારા માટે છે, ઓકે। ટીચર શું કહે છે, થેન્ક યુ એટલે આભાર। કોઈ આપણું સારું કામ કરે તો આપણે શું કરવું, કહેવું જોઈએ થેન્ક યુ, બરાબર, કે તમારો આભાર, ઓકે। ચલો આ પહેલો પેરેગ્રાફ છે એને આપણે શબ્દોના અર્થ લખી દઈએ। ઓકે ચલો બીજો પેરેગ્રાફ, યાસ્મિન શું કહે છે, પ્લીઝ મિહિર હેલ્પ મી, પ્લીઝ એટલે મહેરબાની કરીને, મિહિર કરીને એક સ્ટુડન્ટ છે, હેલ્પ એટલે મદદ અને મી એટલે મને, કે મિહિર મહેરબાની કરીને મને મદદ કર। ગીવ મી ધ પોસ્ટર, પોસ્ટર એટલે કંઈ બી તમે દિવાલ ઉપર લગાડો, બરાબર, એ નાનું હોય કે મોટું હોય, એની અંદર લખાણ હોય કે ચિત્ર હોય, એને શું કહેવાય, પોસ્ટર કહેવાય। આપણે સ્કૂલમાં કેટલી બધી જગ્યાએ સોફ્ટવેર છે તો ત્યાં તમે કોઈ પણ માહિતી લખો અથવા તો કોઈ સારું ડ્રોઈંગ કર્યું હોય અથવા તો ન્યૂઝપેપરમાંથી તમે કશું કટિંગ કરીને લાવો તે બધાને શું કહેવાય, પોસ્ટર, બરાબર, કે મને પેલું પોસ્ટર આપ, ધેટ છે એટલે પેલું। યસ હિયર યુ આર યાસ્મિન, કે હા અહીંયા તારા માટે છે યાસ્મિન, થેન્ક યુ ફરીથી આવ્યું એટલે કે તારો આભાર। પછી વસીમ કરીને એક છોકરો છે, પ્લીઝ રોશની હેલ્પ મી, કે રોશની મહેરબાની કરીને મને મદદ કર, કટ ધીસ રિબિન, કટ એટલે કાપવું કે આ રિબિનને કાપ, તો રોશની શું કહે છે, ઓકે સારું, બરાબર, ઓલરાઇટ પરથી એ લોકોએ ઓકે બનાવ્યું છે। પછી વસીમ શું કહે છે, થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ, તારો આભાર, સિટ ડાઉન એટલે બેસી જાઓ, સીટ એટલે બેસવું અને ડાઉન એટલે નીચે, કે નીચે બેસી જાઓ, પ્લીઝ એટલે મહેરબાની કરીને, ઓકે ચલો PLEASE।
યુનિટ 9 માં ટીચર અને અમુક સ્ટુડન્ટ વચ્ચેનો જે સંવાદ હતો એ આપણે જોઈ ગયા. ચલો, બી ક્વિક એટલે જલ્દી કરવી, હરી અપ એટલે ઝડપ કરો, સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ, બહુ વચન છે પાછળ એસ લાગેલો છે, ગીવ એટલે આપવું, એનો ઓપોઝિટ શું થાય, ટેક, ટેક એટલે લેવું, ઓકે. પછી રિબન એટલે રિબીન જ થશે, થેન્ક યુ એટલે તમારો આભાર. ઘણી વખત આપણે કોઈને બર્થડેની ગિફ્ટ આપીએ તો એમાં ઉપર રેપ કરી અને નાની પાતળી અમથી રિબીન ચોંટાડીએ છીએ, જાત જાતની કલરિંગ આવે, એની અંદર ડિઝાઇન આવે, તો એનું ગુજરાતી ના થાય, એને રિબીન રિબીન જ કહેવાય, બરાબર. પ્લીઝ એટલે મહેરબાની કરીને, હેલ્પ એટલે મદદ, મી એટલે મને, પોસ્ટર એટલે પોસ્ટર અથવા તો ચિત્ર, દિવાલ પર લગાવવાનું જે ચિત્ર હોય એને પોસ્ટર કહેવાય. એમાં કોઈનું બી એટલે ડ્રોઈંગ કરેલું હોય, લખાણ હોય કે ન્યૂઝપેપરનું કટિંગ હોય, બધાને શું કહેવાય, પોસ્ટર કહેવાય. કટ એટલે કાપવું, ઓકે એટલે સારું, અને સિટ ડાઉન એટલે નીચે બેસી જાઓ, બરાબર. તો એક્ટિવિટી 9 ફિનિશ થાય છે. હવે એક્ટિવિટી 9B, તો 9 એના આધારે વાક્યો કોણ બોલે છે તેમના નામ લખો. ગીવ મી અ રિબીન, બરાબર. ચલો, એ કોણ બોલે છે, તો કે ટીચર. આપણે એક્ટિવિટી 9B માં ડાયરેક્ટ આન્સર લખી દઈશું. તમે લોકો વિડીયો જોવા બેસો તો એ વખતે તમારે શું કરવાનું કે બુક લઈને બેસવાનું. તો અહીંયા લખેલું છે કે ગીવ મી અ રિબીન, તો એ વાક્ય કોણ બોલે છે એમના નામ લખો. તો પહેલા કોણ બોલે છે, તો કે ટીચર બોલે છે. બરાબર. પછી બીજું, પ્લીઝ રોશની હેલ્પ મી, જો અહીંયા સામે છે આપણે જોઈ લેવાનું, બરાબર. હા, વાસીમ કરીને એક સ્ટુડન્ટ છે, એ બોલે છે કે પ્લીઝ રોશની હેલ્પ મી, તો કોણ બોલે છે, એ વાસીમ. પછી ત્રીજું, કટ ધીસ રિબીન, ઓકે, એ પણ કોણ બોલે છે, વાસીમ. રોશનીને જ કહે છે કે મને મારી મદદ કર અને આ રિબીનને કાપ, બરાબર. તો ત્રીજામાં પણ શું આવશે, વાસીમ. અને ચોથું, કે થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ, બરાબર. તો એ પણ ફરી શું બોલે છે, તો કે વાસીમ જ બોલે છે, ઓકે. પ્લીઝ રોશની હેલ્પ મી, એ પણ વાસીમ બોલે છે. કટ ધીસ રિબીન, એ પણ વાસીમ. અને થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ, તો એ પણ વાસીમ બોલે છે. ઓકે, ચલો, હવે એક્ટિવિટી 10A છે, તો એની અંદર એ લોકોએ શું કર્યું છે, તો તમારે ચિત્ર જોવાનું છે અને કવર પટાવવાનું છે, બરાબર. તો આપણે ખાલી એનું ટ્રાન્સલેશન ભાષાંતર કરીશું અને શબ્દોના અર્થ અહીંયા જરૂર હશે તો લખીશું, અને ઘરે તમારી જોડે નકામું કાગળ હોય તો એને આ પ્રમાણે ફોલો કરી અને ચિત્ર બનાવજો. ટેક એ સ્ક્વેર પીસ ઓફ એ પેપર, ટેક એટલે લેવું, જો મેં હમણાં જ કીધું ને કે ગીવ નો ઓપોઝિટ શું થાય છે, ટેક. સ્ક્વેર એટલે ચોરસ, પીસ એટલે ટુકડો, અને પેપર એટલે કાગળ, કે કાગળનો ચોરસ ટુકડો લો. ફોલ્ડ ઓલ ધ ફોર કોર્નર ટુ મેક ફોલ્ડ, FOLD, ફોલ્ડ એટલે વાળવું, ઓલ એટલે બધા, ફોર FOUR, ફોર એટલે ચાર, કોર્નર્સ એટલે ખૂણાઓ, અને મેક ફોલ્ડ, બરાબર, એને વાળવા માટે ચારે ચાર ખૂણાઓને શું કરી દો, વાળી દો. ફોલ્ડ ડાઉન ટુ કોર્નર, બરાબર, બે કોર્નરને નીચેની બાજુ વાળો. એન્ડ પેસ્ટ ધેમ વિથ એ લિટલ ગ્લુ, અને પેસ્ટ એટલે ચોંટાડો, લિટલ એટલે થોડું, અને ગ્લુ એટલે ગુંદર અથવા તો ગમ, એની મદદ વડે ચોંટાડો. ફોલ્ડ ધ થર્ડ કોર્નર, થર્ડ એટલે ત્રીજું કોર્નર, એન્ડ પેસ્ટ ઇટ વિથ ગ્લુ, અને એને પણ ગ્લુ એટલે ગુંદરની મદદથી ચોંટાડો. લીવ ધ ફોર કોર્નર ઓપન, LEAVE, લીવ એટલે છોડી દેવું, ચોથી કોર્નર છે એને ખુલ્લી છોડી દો, બરાબર. આ કાગળ છે એમાં બે વાળવાનું, એને ચોંટાડી દેવાનું, ને ત્રીજી કોર્નર છે પણ ચોંટાડી દેવાનું, અને છેલ્લું જે છે અહીંયા બતાવ્યું છે એ ખુલ્લી રાખવાની, એટલે તમારું શું બની જાય, પોસ્ટર બની જાય, બરાબર. તો ચલો, એના શબ્દોનો અર્થ લખી દઈએ. એક્ટિવિટી 10A,
બરાબર તો આ થી એક્ટિવિટી 10A એમાં શબ્દના અર્થ ટેક એટલે લેવો સ્ક્વેર એટલે ચોરસ પીસ એટલે ટુકડો પેપર એટલે કાગળ ફોલ્ડ એટલે બાળવું ઓલ એટલે બધા અથવા તો બધી ફોર એટલે ચાર કોર્નર્સ એટલે ખૂણાઓ મેક એટલે બનાવવું પેસ્ટ એટલે ચોંટાડવું લિટલ એટલે થોડું ગ્લ્યુ એટલે ગુંદર લીવ એટલે છોડી દેવું અને ઓપન એટલે ખુલ્લું ઓકે ચલો એક્ટિવિટી 10B તમારું કવર અહીંયા ચોંટાડો જો તમે ઘરે આવી રીતે કાગળ લઈ અને આવું બનાવો કવર બનાવો તે કવર અહીંયા નીચે ચોંટાડવાનું છે ઓકે ચલો એક્ટિવિટી 11A જૂથમાં કામ કરો સૂચનાઓ વાંચો અને લેમનેડ બનાવો લેમનેડ એટલે લીંબુનું શરબત તો આપણા ઘરે ખાસ કરીને અત્યારે તો વિન્ટર ચાલે છે શિયાળો પણ સમર જ્યારે આવશે માર્ચ મહિનાથી થોડી થોડી ગરમીની શરૂઆત થઈ જાય એપ્રિલમાં થોડી વધારે પડે અને સૌથી વધારે ગરમી મે મહિનામાં પડે તો એ વખતે ખાસ કરીને બહાર સવારે 10 વાગ્યા પછી તે સાંજના 5 વાગ્યા સુધી સખત તડકો હોય એમાં બપોરે 2 થી 5 તો બહુ જ હોય તે વખતે તમે બહાર જતા હોય તો પાણી કરતાં જો તમારી જોડે બોટલમાં લીંબુનું શરબત હોય તો એનર્જી ડ્રિંક કહેવાય બરાબર કારણ કે એની અંદર વિટામિન સી આવે અને પ્લસ એની અંદર તમે આપણે સોલ્ટ એટલે મીઠું નાખો શુગર એટલે ખાંડ નાખો તો બધી રીતનું આપણને બોડી માટે ફાયદાકારક છે તે શરબત બનાવવાનું કીધું છે ટેક એ ગ્લાસ ઓફ વોટર ટેક એટલે લેવું ગ્લાસ તો બધાને ખબર છે વોટર એટલે પાણી કે એક કપ ગ્લાસમાં પાણી લો એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ એડ એટલે ઉમેરો 1 સ્પૂન એટલે 1 ચમચી સ્પૂન એટલે ચમચી બરાબર એની અંદર 1 ચમચી ખાંડ નાખો સ્ક્વીઝ એ લેમન ઇન ઇટ સ્ક્વીઝ એટલે હલાવવું બરાબર સ્ક્વીઝ એટલે નીચોવું બરાબર એની અંદર શું કરો તો કે લીંબુ નીચવો એડ એ પિંચ ઓફ સોલ્ટ ઇન ઇટ બરાબર પિંચ એટલે ચપટી બરાબર સોલ્ટ એટલે મીઠું બરાબર એની અંદર ઉમેરો શેક ઇટ એટ શેક ઇટ વેલ શેક એટલે હલાવવું સ્ક્વીઝ એટલે શું થાય નીચોવું અને શેક એટલે હલાવવું વેલ એટલે સારી રીતે બરાબર નાવ યોર લેમનેડ ઇઝ રેડી હવે તમારું લીંબુનું શરબત કેવું છે તો કે તૈયાર છે જો પહેલાં શું લેવાનું કે 1 ગ્લાસમાં પાણી પછી એની અંદર 1 ચમચી શું નાખવાનું ખાંડ પછી એ શું કરવાનું તો કે 1 લીંબુ નાખવાનું અને પિંચ ઓફ સોલ્ટ એટલે થોડું મીઠું નાખવાનું શેક ઇટ વેલ પછી એને વ્યવસ્થિત રીતે હલાવવાનું હવે તમારું લીંબુનું શરબત કેવું છે તો કે રેડી છે બરાબર એક્ટિવિટી 11A ટેક એટલે તો લાઈટ આવી ગયું છે
चलो ग्लास એટલે પ્યાલો અથવા તો ગ્લાસ જ બોલીશું પ્યાલા કરતાં ગ્લાસ સારું લાગશે વોટર એટલે પાણી એડ એટલે ઉમેરવું વન એટલે એક સ્પૂન એટલે ચમચી સુગર એટલે ખાંડ સ્ક્વીઝ એટલે નીચોવું લેમન એટલે લીંબુ પિંચ એટલે ચપટી અથવા તો થોડું સોલ્ટ એટલે મીઠું શેક એટલે હલાવવું વેર એટલે સારી રીતે લેમન એડ એટલે લીંબુનું શરબત અને રેડી એટલે તૈયાર બરાબર તો જે નીચે બતાવ્યું છે યોગ્ય ચિત્ર સાથે જોડો બરાબર શેકિંગ એડિંગ ને સ્ક્વીઝિંગ ઓકે હવે છે એક્ટિવિટી 12 એ આનું ટ્રાન્સલેશન કરીએ શબ્દોના અર્થ આપણે નેક્સ્ટ ટાઈમ લખીશું કારણ કે આજે આપણે ઘણા બધા શબ્દોના અર્થ લખ્યા છે પછી તમારે બધું મિક્સ થઈ જશે વિડીયો પોઝ કરીને શબ્દોના અર્થ તમારે તમારે નોટ બનાવી હોય કે જેમાં બી લખતા હોય એની અંદર તમારે લોકોએ લખી દેવાના રહેશે ઓકે તો હવે છે એક્ટિવિટી 12 એ ઓકે કે એક્ટર એક્ટરનો મતલબ શું થાય તો કે નાયક તમે લોકો પિક્ચર જોતા હોય તો આમાં આપણે હીરો બોલીએ છીએ એ હીરો હીરો માટે ઇંગ્લિશ શબ્દ કયો છે તો કે એક્ટર બરાબર હુ ઇઝ યોર ફેવરિટ એક્ટર હુ એટલે કોણ ફેવરિટ એટલે તમારો મનપસંદ એક્ટર એટલે નાયક કોણ છે હી ઇઝ વેરી હેન્ડસમ ઇઝન્ટ હી હેન્ડસમ એટલે દેખાવડો તે ઘણો દેખાવડો છે ને ઇઝન્ટ હી પૂછે છે આપણને ગર્લ્સ હોય તો બ્યુટીફુલ શબ્દ વપરાય અને છોકરો હોય તો એના માટે હેન્ડસમ છોકરાઓને બ્યુટીફુલ ના કહેવાય ને ગર્લ્સને હેન્ડસમ ના કહેવાય ઓકે ઓર શી ઇઝ વેરી બ્યુટીફુલ ઇઝન્ટ શી પછી કોઈ ગર્લ્સમાં તમને ગમતી હોય હિરોઈન ગમતી હોય એને નાયિકા કહેવાય તો એ એ સુંદર છે ને એમ ધે આર નોટ ઓનલી ગુડ લુકિંગ તેઓ ખાલી સારા દેખાતા જ નથી ગુડ લુકિંગ એટલે સારું દેખાવ ધે વર્ક્સ દે વર્ક વેરી હાર્ડ તેઓ ઘણી સખત મહેનત કરે છે વર્ક એટલે કામ કરવું મહેનત કરવી હાર્ડ એટલે સખત દે ડુ લોટ્સ ઓફ એક્સરસાઇઝ ડુ એટલે કરવું લોટ્સ એટલે ઘણી બધી એક્સરસાઇઝ એટલે કસરત તમે જોજો મોટે ભાગે બધા હીરો હિરોઈનનું બોડી કેવું હોય સરસ હોય કોઈ હિરોઈન જાડી હોય તો આપણને શું કહે કે આ તો ભંગાર છે નહીં ગમતું બરાબર કારણ કે એ લોકો રોજ એક્ટિવિટીમાં એટલે એક્સરસાઇઝ કરતા હોય જીમ જતા હોય યોગા કરતા હોય અને ખાવા પીવામાં પણ મેન્ટેન કરતા હોય ઓકે ધે પ્રેક્ટિસ ડાન્સ ફોર અવર્સ બરાબર અવર્સ એટલે કલાકો બરાબર અને ડાન્સ ડાન્સ કરે એટલે હાથ પગ અને આખા બોડીની મૂવમેન્ટ થાય એટલે જે વધારાની જે ચરબી હોય એ બધી ઓગળી જાય ઓકે દે આર મેની પીપલ વિથ હુ સપોર્ટ ધેમ હવે એમને ઘણા બધા લોકો સપોર્ટ કરે છે પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય ને તો એક્ટર એક્ટ્રેસ એકલા ના હોય એમને કોણ કોણ સપોર્ટ કરે છે તો કે ડ્રેસ ડિઝાઇનર એમના કપડાં તૈયાર કરે એને શું કહેવાય ડ્રેસ ડિઝાઇનર મેકઅપ મેન બરાબર બધા હીરો હિરોઈન મેકઅપ તો કરતા જ હોય બરાબર તો મેકઅપ મેન ડાયટિશિયન એટલે એમને ખાવા પીવાનું ધ્યાન રાખતા હોય બરાબર પછી એ લોકો બહુ ઓઇલી ફૂડ ને ઘી ને ચીઝ ને બટર ને ચોકલેટ ને આઈસ્ક્રીમ એવું ખાખા કરે તો એમનું બોડી કેવું થઈ જાય જાડું થઈ જાય બરાબર એ ડાયટિશિયન એ કહે છે એ જ પ્રમાણે એ લોકોએ ફોલો કરવાનું ને એ જ પ્રમાણે સૂપ સલાડ ને એવું બધું વધારે ખાવાનું ફાઇટ માસ્ટર હવે હીરો હોય આપણે હિન્દી પિક્ચરમાં તો ફાઇટિંગ થતી જ હોય છે હીરો ને વિલન વચ્ચે બરાબર એટલે ફાઇટ માસ્ટર સ્પીચ ઇન્સ્ટ્રક્શન બરાબર એમને જે ડાયલોગ તૈયાર કરે ને એ બરાબર એન્ડ મેની મોર અને બીજા ઘણા બધા લુક ઇટ ઇઝ ફિલ્મ શૂટિંગ હિયર જો અહીંયા પિક્ચરનું શૂટિંગ ચાલે છે ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાસ ફેસ એક પ્રિયા કરીને છોકરી છે કોણ છે હિરોઈન તો મેકઅપ મેન છે એ શું કરે છે પ્રિયાના મોઢા ઉપર મેકઅપ કરે છે શી ઇઝ લુકિંગ વેરી યંગ નાવ એ હવે ઘણી જુવાન દેખાય છે અથવા તો યુવાન દેખાય છે પહેલાં નહોતી સારી લાગતી પછી મેકઅપ કર્યા પછી એ કેવી દેખાય યંગ એટલે યુવાન દેખાવા માંડી ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર એ ન્યુ ડ્રેસ જે ડ્રેસ ડિઝાઇનર છે એના કપડાં તૈયાર કરનાર એને નવા કપડાં આપે છે ઇટ ઇઝ રેડ એ ડ્રેસનો કલર કયો છે તો કે લાલ છે શી લુક્સ બ્યુટિફુલ ઇન રેડ ક્લોથ્સ તે લાલ કપડામાં ઘણી સુંદર દેખાય છે ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ ડાયટિશિયન છે એ કોણ છે એને ફ્રૂટ એટલે કે ફળો આપે છે શી ઇઝ ટેકિંગ એન એપલ એ એક સફરજન લે છે એન એપલ લખ્યું છે એટલે એક સફરજન લે છે સી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્શન ઇઝ કમિંગ જુઓ ડાયલોગ સ્પીચ ઇન્સ્ટ્રક્શન એટલે ડાયલોગ તૈયાર કરનાર આવી રહ્યા છે પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ વિથ હિમ પ્રિયા તેમની જોડે ડાયલોગની પ્રેક્ટિસ કરી રહી છે બરાબર પહેલાં થોડીક પ્રેક્ટિસ કરે અને પછી એ લોકો શૂટિંગ કરે There is no work for the fight master today. હવે આજે શૂટિંગ પ્રિયાનું જ છે
બરાબર, કોઈ હીરો નું શૂટિંગ નથી એટલે ફાઇટ માસ્ટર ને આજે કોઈ કામ નથી. હીરો હોય તો ફાઇટ માસ્ટર ને કામ થાય, બરાબર. સી હાઉ મેની પીપલ વર્ક ફોર એ શોર્ટ સીન ઓફ ધ મૂવી. જુઓ હાઉ મેની એટલે કેટલા લોકો, પીપલ એટલે લોકો, વર્ક એટલે કામ કરવું, શોર્ટ એટલે શોર્ટ સીન એટલે નાના સીન માટે, કેટલા બધા મૂવી એટલે ચિત્ર, નાના પિક્ચરના નાના સીન માટે કેટલા બધા લોકો કામ કરી રહ્યા છે, બરાબર. તો આ હતી એક્ટિવિટી 12 એ એક્ટર, તો એનું ટ્રાન્સલેશન મેં કરી દીધું. નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોઈશું, તો એક્ટર વાળું જે છે એનું પેરેગ્રાફનું ટ્રાન્સલેશન નહીં જોઈએ, પણ આપણે શું કરીશું, એના શબ્દોના અર્થ લખીશું. અને નીચે એક્ટિવિટી 12 બી છે, જોડકા જોડો, એ પણ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ જઈશું, બરાબર. પછી કયું આવે છે, યુનિટ 5 આવે છે, બરાબર. આ યુનિટ 4ની એક્ટિવિટી 12 એ અને 12 બી એ લાસ્ટ એક્ટિવિટી છે, બરાબર. એના પછી નવું આવશે યુનિટ 5. આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. શબ્દોના અર્થ ઘણા બધા લખાયા છે, વીક વીક થી શરૂ કરીને રેડી સુધી. એ શબ્દોના અર્થ તમે લોકો તમારી નોટમાં લખી દેજો, કારણ કે વર્કશીટમાં આમાંથી પૂછાશે. ઓકે, નમસ્કાર, હરિઓમ.